બીજી તરફ ઉપલેટા ગામે ખેડૂતોને ડુંગળીનું નબળું બિયારણ કંપની દ્વારા ધાબળી દેવામાં આવતા ખેડૂતોનો ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતોએ ડુંગળીના પાકમાં બેસીને રામધૂન બોલી હતી અને અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો તથા સરકાર પાસે આવી કંપની વિરુદ્ધ પગલાં ભરવા માંગ કરી હતી। હું સંજય રાવલિયા ગામ ઉપલેટા તાલુકો ઉપલેટા દર વર્ષે ડુંગળીનું વાવેતર કરું છું। આ વર્ષે 8-10 વીઘાની ડુંગળી છે પણ બિયારણની એવી ખરાબીના લીધે હજી સુધીમાં ગાંઠિયામાં કોઈ પણ જાતનો સુધારો થયો નથી। ડુપ્લિકેટ બિયારણો જે માર મારે છે ખેડૂતોને એની કોઈ સીમા જ નથી। અત્યારે જોવા જાય તો આ ડુંગળીની અંદરમાં ખર્ચોનો કોઈ પાર નથી પણ એની અંદરમાં કોઈ પણ જાતનો ગાંઠિયાનો સુધારો જ નથી। આવી ઝીણી ઝીણી ડુંગળીઓ હજી પણ છે જો કે આ વર્ષે જે નુકસાની ડુંગળી આપશે એની કોઈ સીમા જ નથી અને સરકાર આ વિષયમાં થોડીક જાગૃત થાય અને આવા બે નંબરિયાઓને કાંઈક પણ રીતે સજા સુધારા કરાવે તો ખેડૂતો બચે નહીતર આવા હવે ખેડૂતોની પાસે મરવા સિવાય કોઈ ઉકેલ છે નહીં।